બનાસકાંઠા જિલ્લાના ધ્રાણા તાલુકામાં થોડાક સ્તરે હાલત સુધરી રહી છે. જે કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે રાહ જોવી પડતી હતી એ જ હોસ્પિટલ આવતા દર્દીઓને સંખ્યામાં આજે થોડાક અંશે ઘટાડો જોવા મળી રહ્યો છે. અન્ય તાલુકાની જેમ ધાનેરા તાલુકામાં કોરોના સંક્રમણનો ફેલાવો ચારે કોર થઈ ગયો હતો, જેના કારણે દર્દીઓ ટપોટપ મોત થવા લાગ્યા હતા. જોકે આજની વાત કરવામાં આવે તો ધાનેરાના સંવાદદાતા ધાનેરા શહેરમાં આવેલ હોસ્પિટલના તબીબ તેમજ હોસ્પિટલના ફરજ બજાવતા કર્મચારીની મુલાકાત કરી કોવિડની પરિસ્થિતિ જાણી હતી. જે પ્રમાણે ગંભીર હાલતમાં દર્દીઓ સારવાર માટે આવતા હતા એ દર્દીઓની સંખ્યામાં ઘટાડો થયો છે. કોરોના સંક્રમણની ચેન તોડવા માટે ધાનેરા સહિત અન્ય ગામડાઓમાં સ્વયંભૂ લોકડાઉન કરવામાં આવ્યું હતું, જેના પરિણામે કોરોના કેસોમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે. ધાનેરા શહેર આવતીકાલે ખુલવા જઈ રહ્યું છે અને આવતીકાલે ફરી બજારો ખુલી રહી છે. જો સાવધાની અને નિયમોનું પાલન નહીં થાય તો ફરીથી પરિસ્થિતિ વિકટ બની શકે તેમ છે. જેમાં ધાનેરા શહેર ઉપરાંત ગામડાઓમાં કોરોના પોઝિટિવ કેસો વધુ પ્રમાણમાં જોવા મળ્યા છે. જોકે હજુ પરિસ્થિતિ ધીરે ધીરે સુધરી રહી છે અને દરેક ગામના દરેક લોકો જાગૃત બની કોરોના વાયરસના નિયમોનું પાલન કરશે તો અત્યારે સારવાર લઈ રહેલા દર્દીઓને પણ સ્વસ્થ થઈ પરત ઘરે જઈ શકે છે. ધાનેરા શહેરના જાણીતા તબીબ ડૉક્ટર ભરતભાઈ પ્રજાપતિ શરૂઆતથી કોવિડના દર્દીઓની સારવાર માટે 24 કલાક ફરજ પર જોવા મળ્યા છે. અને આ તબીબ સાથે બીકે ન્યૂઝ ચેનલની મુલાકાત દરમિયાન તેઓએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં દાખલ થવા આવતા દર્દીઓની સાથે વધુ લોકોએ આવવું ઘાતક છે, તેમજ હવે યુવાનો પણ સારવાર લીધા બાદ જલ્દી સાજા થઈ રહ્યા છે. સૌથી વધારે ધ્યાન આપવાની વાત હોય તો આજકાલ દર્દીઓ અને દર્દીઓના સગા જાતે તબીબની બની સીટી સ્કેન અને લોહીના નમૂના આપી સારવાર કરતા હોય છે, જેમાં CRP લેવલ પરથી પોતે કોરોના પોઝિટિવ છે તેવું નક્કી કરી હતાશ થઈ જતા હોય છે. જોકે તબીબના જણાવ્યા અનુસાર CRP લેવલ કોવિડની સાથે શરીરના અન્ય ભાગોમાં ઇન્ફેક્શનની જાણ કરી છે, જેથી જાતે નિર્ણય લીધા વગર તબીબની સલાહ લઈ ઘરે બેઠા પણ સારવાર લઈ શકાય છે. અત્યારે જો કે શરૂઆતના સમયમાં સ્થિતિ બહુ ખરાબ હતી, મૃત્યુદર ઘણો બધો વધારે હતો. છેલ્લા 4-5 દિવસથી જોઈએ તો પેશન્ટ કોરોનાના પેશન્ટોમાં થોડો ઘટાડો થયો છે અને મૃત્યુદર બી ઘટ્યો છે. અને પેશન્ટ યંગ પેશન્ટ છે યુવાન, એ જલ્દીથી સારા થઈને ઘેર જાય છે. પણ જે 50 વર્ષની ઉપરના જે છે એમનામાં હજુ મૃત્યુદર વધારે છે. એટલે અત્યારે સ્થિતિ કંટ્રોલમાં તો છે જ, પણ હજુ એ ધ્યાન રાખવાની જરૂર છે. મોટાભાગે અત્યારે કેવું બનતું હોય કે હોસ્પિટલમાં ચલો એક પેશન્ટ દાખલ થયો તો એની જોડે 10-10 જણા આવતા હોય સગાવાળા, તો એ લોકો પાછા થોડોક ટાઈમ અહીંયા રહે, ઘેર જાય, પછી એ લોકો પાછા લપેટાઈને પાછા આવતા હોય. એટલે મહેરબાની કરીને હોસ્પિટલમાં દાખલ થયેલા દર્દીઓ જોડે પણ એકથી વધારે ના રહેવું, એ વધારે હિતાવહ છે. જેટલું સોશિયલ ડિસ્ટન્સિંગ રહેશે એટલું વધારે સારું રહેશે અને કોરોનાની ચેન બ્રેક થશે. સાહેબ, છેલ્લા 2-3 દિવસની વાત કરીએ તો હવે દર્દીઓની સંખ્યા ઘટી કે પછી કેવું? છેલ્લા 2-3 દિવસમાં દર્દીઓની સંખ્યા ઘણી બધી ઘટી છે. અચ્છા, બેડની વાત કરીએ, વેન્ટિલેટર કે ઓક્સિજન કે એમાં કોઈ ઘટાડો થયો? વેન્ટિલેટરની ડિમાન્ડ જે હતી પહેલાં શરૂઆતના 10 દિવસમાં હતી એના કરતાં અત્યારે ઘણી બધી ઘટી છે અને અત્યારે દર્દીઓની સ્થિતિમાં સુધારો પણ જલ્દી આવે છે. સાહેબ, કોરોના સિવાય અન્ય બીમારીમાં લોકો સપડાયા છે, હોસ્પિટલો ભરેલી દેખાય છે, કેવા પ્રકારના લક્ષણો? આમાં એવું છે કે ભાઈ હમણાં અત્યારે કેવું માને કે શરદી ખાંસી હોય એટલે કોરોના માની લે અને લોકો CRP લેવલ જે આવે છે એનાથી બહુ ચિંતિત રહે છે. એટલે CRP લેવલ એવું નથી કે કોરોના હોય તો જ વધારે હોય, તમારા શરીરમાં ગમે તે ઇન્ફેક્શન હોય તો બી CRP લેવલ વધારે આવે છે. એટલે એનાથી ગભરાઈને ઘણા બધા લોકો હોસ્પિટલમાં એડમિશન લેવા માટે આવતા હોય છે. એટલે CRP લેવલ ઠીક છે, અમુક હદ કરતાં વધારે આવે, 100ની આજુબાજુ હોય તો એ ચિંતા કરવાની જરૂર છે. બાકી 50ની નીચે હોય તો લગભગ મારા હિસાબે ચિંતા કરવાની જરૂર નથી અને માઇલ્ડ સિમ્પટમ હોય તો ઘરે બી બેસીને બી ટ્રીટમેન્ટ લઈ શકાય છે. ધાનેરા તાલુકામાં કોરોના વાયરસની ચેન તોડવા માટે સામાજિક અંતર અને માસ્કને ભૂલવું ભારે પડી શકે છે. પરિસ્થિતિ સુધરવાની જગ્યાએ વિકટ ના બને તેનું ધ્યાન પણ પ્રજાએ રાખવું છે.